वीर संवत 2504 अषाढ़ व चौथ रविवार तारीख 23/7/78 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री समयसार शास्त्र में गाथा 11 ना भावार्थ पर सुवर्णपुरी में प्रवचन श्री समयसार शास्त्र पर ना 19वीं अखद ना सोलंग प्रवचन नंबर 41 नमो नोये सवरियंतानम नमो नोये सवसिदानम नमो नुवि सौभागिरियाम नमो नुवि सौजायनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं चे ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोऽ मंगलं कुन्कुंडारी उजेन्द्रमो सुमंगलं नमः सुमहिस्पादाय स्वानुभूत्या चास्ति चित् स्वाहाय भवाय सर्वाणाम સમયસર 11મી ગાથાનો ભાવાર્થ કાલ કેટલાક હું પણ અહીંયા મારે બાબુલાલજી નહોતા બીજા વખત કઈ ભાવનગર વાળા આવ્યા છે આ તો અધિકાર જયારે ગમે તેટલો લેતો હોય તો હતા ભાવા અહી આ ઠેકાણે 11મી ગાથામાં અહી એટલે 11મી ગાથામાં વ્યવહાર નહીં ને ભૂતાર્થ અને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો છે એટલે કે જે આત્મા છે ભેદ વસ્તુ અનંત ગુણ નું પિંડ એમાં જે ગુણ ભેદ ને લક્ષમાં લી એને વ્યવહાર નહી કહે છે જે ગુણી વસ્તુ છે અભેદ ખંડ એમાં ગુણ જે અનંત છે એવા ગુણી માંથી ગુણ નો ભેદ લક્ષમાં લી એને અહીંયા વ્યવહાર નહીં વર્તમાન ભેદ પક્ષને લક્ષમાં લી એને અહીંયા વ્યવહાર નહીં કહેવામાં આવે છે અથવા પર્યાયને લક્ષમાં લી એ પણ ભેદ છે ત્રિકાળીમાં અથવા રાગને લક્ષમાં લી એ પણ વ્યવહાર નહીં કહેવામાં આવે છે એને જાણનારી નહીં ને વ્યવહાર નહીં અને વ્યવહાર નહીં નો વિષય ગુણ ગુણ ભેદ પર્યાય રાગ આદિ એનો વિષય છે એને અહીંયા જૂઠો કયો છે અહીંયા વ્યવહાર નહીં ને જૂઠી કઈ છે એ કઈ અપેક્ષા છે જૂઠી કઈ એ ખુલાસો કરે છે અને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો છે ત્રિકાળીજી અભેદ ચૈતન સ્વરૂપ ભગવાન જે જ્ઞાનનો વિષય તદ્દન અભેદ છે જેના અભેદ દ્રષ્ટિથી સમ્યક દર્શન થાય છે એવી જે અખંડ અભેદ ચીજ એને અહીંયા શુદ્ધ નહીં કીધી છે અથવા શુદ્ધ નહીંનો એને વિષય કીધો છે અને તેને સત્ય કહ્યું છે શું કહ્યું ત્રિકાળી સત્યાર્થ વસ્તુ જે એક રૂપ અભેદ એને સત્ય કહ્યું છે અને ગુણ ભેદ પર્યાય ભેદ રાગ ભેદને વ્યવહાર કહીને તેને નથી એમ કહ્યું છે એનું શું કારણ એ વાત ચાલે ગોટાળાનું કહ્યું નથી કઈ અપેક્ષા એ કયું છે એને લક્ષમાં ન લે તેથી અહીં કહ્યું ને બીજે ઠેકાણે તો ખુલાસા બધા કર્યા છે બિન બિન પણ આ ઠેકાણે આ ગાથામાં તેથી અહીં કહ્યું ને અહીં કઈ અપેક્ષા છે હા ઝીણી બાપુ બાપુ ધર્મ એવો ઝીણો છે અનંત કાળમાં એની લક્ષ્મણ વાત લીધી નથી
વસ્તુમાં વસ્તુ જે આત્મા છે એ વસ્તુ તરીકે તો અભેદ છે. અભેદ નામ જેમાં ગુણ ને ગુણી નો ભેદ પણ નહીં તો ગુણી અખંડ વસ્તુ છે. જેમાં એક સમયની પર્યાય ચાલે છે એ પણ ભેદ છે, એ પણ એમાં નથી. અને જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય રાગ, એ પણ વ્યવહાર નહીં નો વિષય છે, એ પણ વસ્તુમાં નથી. જેની વાત છે બાપુ બહુ જૂનું તત્વ છે. અહી વ્યવહાર નહીં ને જૂઠો કયો છે, અભૂતાત્મ જૂઠો આ ઠેકાણે. બીજે ઠેકાણે તો કહ્યું છે વ્યવહાર નહીં સચ છે. સમજાણું કઈ સચ છે એટલે પર્યાય છે, ગુણભેદ છે, રાગ છે એટલું. પણ અહીંયા જે નથી કહ્યું એમ શું કારણ છે? આ ઠેકાણે આમ કહ્યું એનું શું કારણ છે? એમ કે છે કે વ્યવહાર નહીં અસત્ય છે, અભૂતાર્થમ અસત્ય. અભૂત એટલે જૂઠી છે, છે નહીં. અને શુદ્ધ નહીં તે છે, ભૂતાર્થ સત્ય છે. જેનો વ્યવહે ખુલાસો કરે છે, જેનો વિષય વિજ્ઞાનનો હોય, જેનો ધ્યેય વિષય હોય નહીં અને અસત્યાર્થ હોય, અસત્ય હોય, તેને અભૂતાર્થ કહે છે. તેને અસત્યાર્થ અભૂતાર્થ કહે છે. ભાઈ આવ્યા છે નહીં? અશોકભાઈ આગા બેઠા કાલ નહોતા, શનિવાર છે છોકરાને રજા હોય ને હારી લઈને આવ્યા છે ને, છોકરો લઈને આવ્યો તો હોત કેવા, હો કેવા છોકરા આપવા હતું. એ તો લઈને આવે છે ને શનિવાર રવિવારે કાયમ. આ તો કાલ નહોતા આ વિષયમાં. શું કહ્યું? પેલો તો એમ કહ્યું કે વ્યવહાર નહીં તે જૂઠી છે અને નિશ્ચય નહીં તે સાચી છે. હવે એનો આશય શું? કે જેનો વિષય વિજ્ઞાનનો હોય, જેનો વિષય છે જ નહીં, જેનો ધ્યેય જે છે એ છે જ નહીં અને અસત્યાર્થ હોય, જૂઠો હોય, બિલકુલ નજો હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય હવે કે છે કે ભાઈ અસત્યાર્થ કયો છે આ ઠેકાણે, એનો આશય શું, એનો વિષય નથી કઈ. તો અહીં તો અભૂતાર્થ છે જેનો વિષય નથી એમ કેવું છે? વ્યવહાર નહીં નો વિષય નથી માટે જૂઠી કીધી છે એમ જ્યાં કહેવામાં આવ્યું છે એનું કારણ શું? વ્યવહાર નહીં ને એટલે કે ગુણગુણીના ભેદને વિષય કરનાર, પર્યાયને વિષય કરનાર અને રાગ દયાદાનના વિકલ્પને જાણનાર, વિષય કરનાર, એ નહીંને જૂઠી કહેવામાં આશય એવો છે કે એને અસત્યાર્થ નથી એમ કહેવાનો આશય એવો છે કે ઘણી વાતો બહુ બાપુ. શુદ્ધ નયનો વિષય એટલે કે જે આત્મા અખંડ અભેદ વસ્તુ છે એ શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો વિષય છે, એ સમ્યક દર્શનનો વિષય છે. અહીં નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી, એ તો પ્રતીતરૂપ છે. એથી શુદ્ધ નહીં નો જાણનાર છે, શુદ્ધ નહીં ટીકાવને જાણનાર છે, એથી અહીં શુદ્ધ નહીં એને કીધો છે.
સમજાણું કઈ, કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. ભાઈ ત્યાં એમ કહ્યું છે ને ટોડર મનમાં, બોલો, પ્રશ્ન એવો કર્યો છે કે સંકેત નિશ્ચય સંકેત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સંકેત એ પરોક્ષ, એમ શિષ્ય પ્રશ્ન કર્યો એમાં. ત્યારે કે ભાઈ પ્રત્યક્ષ પરોક્ષ કોઈ સંકેતના ભેદ છે જ નહીં, એ જ્ઞાનના ભેદ છે પ્રત્યક્ષ ભેદ પરોક્ષ, બીજા કોઈ કોઈ ગુણનો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ હોઈ શકે જ નહીં. ભાઈ હા 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 સમજાણું કાંઈ, શિષ્ય એમ પૂછ્યું તું ટોડર મનમાં છે રસમૂર્ ચિઠ્ઠીમાં કે સંકેત નિશ્ચય જે સંકેત છે તે પ્રત્યક્ષ, ટીકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ, અને વ્યવહાર ભેદને વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સંકેત. તું કે છો કેમ છે જ નહીં, સંકેતના બે ભેદ નિશ્ચય પ્રત્યક્ષ પરોક્ષ બે ભેદ છે જ નહીં, આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ બે પરોક્ષ ભેદ કોઈના હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ, ત્યારે આનંદને પ્રત્યક્ષ કર્યો છે ને ત્યાં, એટલે કે પોતે જાણે વેદે છે એ અપેક્ષા, પ્રત્યક્ષ કે વસ્તુ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન છે તો પ્રત્યક્ષ અને પરોક્ષ એનાય પ્રકાર બહુ જણા બાપા ઘણા ભેદ. આનંદનું વેદન છે એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. બાકી કઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી કઈ. સમજાણું કઈ, ઝીણી વાત છે એથી હજી આગી છે. હજી જ્ઞાનને બી પ્રત્યક્ષ કહ્યું, શુદ્ધ જ્ઞાનને, એ પણ શુદ્ધ જ્ઞાનને જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો, એ પણ પ્રત્યક્ષ આખા આત્માના અસંખ્ય પ્રદેશના આકારને કઈ જાણતું નથી. હે, અનુભવનો અર્થ આનંદનો વેદન પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે. પ્રત્યક્ષને પરોક્ષ ભેદ આનંદના નથી, ભેદ પ્રત્યક્ષને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. ભાઈ આહા, હજી એમાંય જીની વાત છે પણ બહુ જીની થઈ ગઈ. એમાંય શુદ્ધ જ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે એમ કેવું, એ પ્રત્યક્ષ વ્રત છે માટે પ્રત્યક્ષ કહ્યું છે, નહીં તો એ પરોક્ષ છે. હજી શુદ્ધ જ્ઞાન સ્વને જાણે છે એ જ પરોક્ષ છે, કારણ કે શુદ્ધ જ્ઞાનમાં બધા અસંખ્ય પ્રદેશી આકારને કઈ જણાતું નથી, કેવળ જ્ઞાન જ એક પ્રત્યક્ષ છે. આ હા, એની વાતો બહુ બાપુ, માર્ગના એટલી અપેક્ષાઓ છે. આ હા, કે છે વ્યવહાર નહીંને જૂઠો કયો એનું કારણ શું, વ્યવહાર નહીંનો વિષય શું છે કે જેનો વિષય ન હોય, જે નહીં છે એમ કહો અને એનો વિષય ન હોય. નહીં છે વિષય છે અને એનો વિષય તો હોય જ, પણ આ વ્યવહાર નહીંનો વિષય નથી એમ કહ્યું છે એનું કારણ શું. સમજાણું કઈ, ધીમે ધીમે આ ગાથા તો જેના માનને તો બધું આપણું કઈ, આ ધર્મની વાત જ અત્યારે ફેરફાર કરી નાખ્યું લોકો યાદ. વ્યવહાર નહીં નો વિષય અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધને નો વિષય ભેદ એકાકાર રૂપ, વસ્તુ જે અભેદ અખંડ આનંદ પ્રભુ એવો જે વિષય છે, અભેદ એકાકાર છે, એક સ્વરૂપ જ છે વિસ્તૃકાળી અને નિત્ય દ્રવ છે. શુદ્ધ નયનો વિષય અભેદ એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ,
અને નિત્ય દ્રવ્ય ટીકાવાળી દ્રવ્યથી શુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ નહીં તેને ધ્યેય બનાવે છે. હું સમજવા માંગ્યો, શુદ્ધ નય નો વિષય એટલે શુદ્ધ નય છે તે જ્ઞાન નો અંશ છે, અને જ્ઞાન નો અંશ છે તેનો વિષય કઈ હોય કે નહીં? તો જ્ઞાન નો જે અંશ છે એનો વિષય અભેદ એકાકાર રૂપ અંતર એક રૂપ ત્રિકાળીય ભેદ નિત્ય દ્રવ તે શુદ્ધ નય ના જ્ઞાન ના અંશ નો વિષય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ભગવાન આત્મા પોતાના અભેદના દ્રષ્ટિમાં જાય છે. વસ્તુ અખંડ અનંત ગુણનો પિંડ પ્રભુ એની જ્યાં વિષયમાં દ્રષ્ટિમાં જાય છે ત્યારે તેને અભેદ દ્રષ્ટિમાં દેખાય છે. એ અભેદમાં ભેદ દેખાતો નથી. તેની દ્રષ્ટિમાં, તેની દ્રષ્ટિમાં એટલે નિત્ય દ્રષ્ટિ જે કરી છે સમ્યક દર્શને, સમ્યક દર્શન નો વિષય નિત્ય દ્રવ છે. ધ્રુવ ત્રિકાળ ત્રિકાળ એ ત્રિકાળી દ્રવ નો વિષય કર્યો છે. એમાં ભેદ અભેદમાં ભેદ દેખાતો નથી. તેની દ્રષ્ટિમાં હો ત્રિકાળી જોનાર સમ્યક દર્શન એ ત્રિકાળી અભેદની દ્રષ્ટિનો વિષય છે. એની આ ધ્યાન નહીં લીધું, કારણ કે દ્રષ્ટિ જાણતી નથી ને, દ્રષ્ટિમાં જાણવાનો સ્વભાવ નથી. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. સમજાણું કે આવું ઝીણું કેટલું. એથી આ કે છે શુદ્ધ નય નો વિષય અખંડ સ્વરૂપ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ ભગવાન ત્રિકાળી નિત્ય દ્રવ્ય વસ્તુ નિત્ય પદાર્થ એવી દ્રષ્ટિમાં અભેદમાં તેને તે અભેદના દ્રષ્ટિના કાળમાં ભેદ અભેદમાં દેખાતો નથી. ભેદ નથી એમ નહીં, ભેદ એમાં છે. એક રૂપ વસ્તુની દ્રષ્ટિમાં ગુણો અનંત છે, ગુણીની દ્રષ્ટિમાં અંતર્ગુણ છે, પણ ગુણ ને ગુણીનો વિષય ભેદ યા સમ્યક દર્શનમાં નથી. એ તો ગુણ ગુણી એક રૂપ છે એવો જે અભેદ વિષયને લેનાર એમાં તેની દ્રષ્ટિમાં ભેદ અંદર હોવા છતાં અભેદને દેખનાર ભેદને દેખતો નથી. તેની દ્રષ્ટિમાં ભેદ છે નહીં, માટે તેની દ્રષ્ટિમાં ભેદ નથી, અભેદ માટે નથી. થોડું થોડું સમજવું, ધીમેથી સમજવું. ભાઈ અમારે બાબુલાલ જી નહોતા ને જાય એટલે ફડીને કહ્યું હતું. વિષય બાપુ આ તો અમૃતના સાગર છે. પર્યાય ને પર્યાય માત્ર ને અહીંયા જૂઠી કીધી. કેવળ જ્ઞાન નો પર્યાય પણ જૂઠો કીધો આ તો. કેમ કે એ વ્યવહાર નહીં નો વિષય છે. કેવળ જ્ઞાન અંશ છે ને, સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે. રાગ છે એ અસદભૂત વ્યવહાર નહીં નો વિષય છે. અને મતિ જ્ઞાન આદિના ભેદ છે એ સદભૂત ઉપચાર નો વિષય છે. એ બધા અભૂતાર્થ છે. એમાં તો કેવું છે, કઈ અપેક્ષા છે કે ટીકાળી નું દ્રષ્ટિ જ્યાં કરે છે, અભેદ ને જ્યાં જોવે છે એમાં ભેદ એને દેખાતો નથી, તેથી તેને ભેદ નથી એમ કહેવામાં આવે છે. અભેદ ને જોતા ભેદ દેખાતો નથી અભેદમાં, માટે તેને નથી એમ કહ્યું છે. વ્યવહાર નહીં નથી એમ કહ્યું છે.
ચાંદરાય વાણિયાને ધંધા દે નવરાશ ને મળે અને ધર્મ ને નામે બહાર ને વ્રત ને તપ માં થઈ ગયું પીડ્યા. પ્રથમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નો વિષય શું છે સમજાણું કે આય તો આત્માનો જે અનુભવ છે એ પણ દ્રષ્ટિનો વિષય નથી. હે પર્યાય છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્માને જે અનંત જ્ઞાન ને અનંત આનંદ આદિ પ્રગટ્યા એ તો વ્યવહાર નહીં નો વિષય છે, નિશ્ચયનો વિષય નથી. પ્રગટ્યા ને છે ટિકાવ, જે ટિકાવ છે વસ્તુ સ્વરૂપે ટિકાવ છે એને જોનારને એને સત્યાર્થ કહેવામાં આવે છે. અને એ સત્યાર્થને દેખનારને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી તેમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ કઈ? કપૂરભાઈ આવું છે કલકત્તામાં, તમે કઈક છે નહીં કઈ? હેરાન થવાના રસ્તા છે બધા. ગજબ વાત કરે છે ને. આ ગાથા તો જૈન દર્શન માં પ્રાણ છે. વિશ્વ દર્શન, જૈન દર્શન કોઈ પક્ષ નથી, વિશ્વ દર્શન. સદ્રવ્ય એમાં આત્મદ્રવ્ય એક અનંત ગુણ નો પિંડ, એને જાણવો એ જૈન શાસન છે. જૈન શાસન કોઈ પક્ષ નથી. એ વિસ્તૃત જે જૈન સ્વરૂપ છે ટીકાળી, એ અભેદને જોવું, એની પર્યાયને જૈન શાસન કહે છે. પર્યાયને ઓ અહીં તો એ પર્યાયનો વિષય છે. એ અભેદ છે, એક રૂપ છે, નિત્ય છે. ત્રણ શબ્દ વાપર્યા છે ને, અભેદ એકાકાર નિત્ય. જે દ્રષ્ટિ કે જ્ઞાન નો અંશ અહીં તો જાણવું છે ને, એટલે જે જ્ઞાન નો અંશ ત્રિકાળી નિત્યને જોવે દેખે તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ? તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અવિદ્યમાન એટલે નથી, અસત્યાથી જૂઠો જ કહેવો જોઈએ. અહીં સુધી કાલ આવ્યો છું બહુલાલજી, અહીં સુધી કાલ આવ્યું. આ તમારા હાથમાં બધા નવા છે ને ઘણા, મારે હસમુખભાઈ બધા આવ્યા છે નવા. ક્યાં શું છે પણ આ લીટનું ત્રણ ચાર માં. અરે બાપુ, ગંભીર માર્ગ પ્રભુ, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે. હજી તો સર્વજ્ઞ કોણ છે એની ખબર ન મળે, અને સર્વજ્ઞ ની હરિયાતી જગતમાં છે કે નહીં એની ખબર ન મળે. એની ખબર ન મળે તો સર્વજ્ઞ સ્વભાવે આત્મા છે કે નહીં એની ખબર ન મળે. સર્વજ્ઞ પ્રગટ થયેલી પર્યાય વાળા છે કે નહીં, અને એ પર્યાય વાળા પ્રગટ વાળા છે તો સર્વજ્ઞ સ્વભાવ વાળો આત્મા છે કે નહીં. તો સર્વજ્ઞ સ્વભાવી અભેદ સ્વભાવમાં જુનારને એને આ કેવળ જ્ઞાનની પર્યાય ને મતિ જ્ઞાનની પર્યાય ને ભેદ એમાં અભેદમાં દેખાતો નથી, તેની દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ છે. છતાં આ દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ નથી એમ કહેવામાં આવ્યો છે. શું નહીં રાત્રે બાપુ જ કહેતા કે એક મહિનો રજા લેશે ભાઈ, આ કરવાનું બાપુ છે, એ તો બધું સમજવા જેવું છે.
ભગવાન છે ને પ્રભુ, તારું સ્વરૂપ જ અંદર ભગવાન છે, નિત્ય દ્રેવ ભગવાન સ્વરૂપ છે ત્રિકાળી. એની જે દ્રષ્ટિ અથવા એનું જે જ્ઞાન, એના જ્ઞાન ને એમાં વિષય જે ભેદ છે તેમાં ભેદ દેખાતો નથી. માટી ભેદ નથી ને જૂઠો છે એમ કહેવામાં આવે. અરે ક્યાંય મગજ ન મળે, જ્ઞાન ને કેળવાની શક્તિ ન મળે રહ્યા ક્યાં. હા કહ્યું બે અપેક્ષા તો કીધી, ખંડ છે પણ અખંડ દ્રષ્ટિના દેખનાર ને ખંડ દેખાતો નથી. માટે ખંડ ને જૂઠો કયો છે? અખંડ બસ માટી કે છે માટી અખંડ નું દેખનાર ને અભેદ ને દેખનાર ને નિત ને દેખનાર ને અભેદ ને દેખનાર ને ભેદ દેખાતો નથી. એકાકાર દેખનાર ને અનેકતા દેખાતી નથી. નિત દેખનાર ને અનિત દેખાતું નથી. આ બધું વધારે સ્પષ્ટ કર્યું. અરે પ્રભુના માર્ગ બાપા, અત્યારે તો સાંભળવા મુશ્કેલ પડે એવી ચીજ છે પ્રભુ, શું કરીએ. હા હા, શું કીધું કે અંતર જેને જ્ઞાનના ભાગને પ્રમાણ ને નથી. અહીં પ્રમાણ તો ત્રિકાળી ને પર્યાય બે ને જાણે નું પ્રમાણ. માટી આ શુદ્ધ ને એક પ્રમાણ નો અવયવ નહીં છે, શુદ્ધ નહીં. પ્રમાણ છે એ ટીકાળી ને જાણે, વર્તમાન ને જાણે, બે ને જાણે નામ પ્રમાણ. હવે પ્રમાણ નો અવયવ જે નહી, એમાં એલો અવયવ જે નિશ્ચય છે, શુદ્ધ નિશ્ચય છે. પ્રમાણના વિષય, પ્રમાણના ભાગ નો એક વિષય નિશ્ચય ને જાણનાર છે, તે એક વિષય છે, એક નય છે, એ પ્રમાણ નથી. એ નય એક અંશને વિષય કરે છે. નય દ્રવ્ય અને પર્યાય બેનો વિષય નથી કરતી. નય એક અંશને વિષય કરે, પણ આ નય એક અંશનો વિષય કરે, પણ એનો અંશ કયો? કે અભેદ ને એકાકાર નીતિ અંશ છે એના વિષય કરે છે. સમજાણું કઈ વિષય કરે છે એટલે શું? લક્ષમાં દે છે. તેની દ્રષ્ટિમાં ભેદ અભિમાન અસત્ય જૂઠો કહેવો જોઈએ. હવે ખુલાસો કરે છે કે એની દ્રષ્ટિના ત્રિકાળ વસ્તુ જ્ઞાયક પ્રભુ ચૈતન ત્રિકાળ આનંદનો નાદ નિત્ય વસ્તુ, એની દ્રષ્ટિમાં ભેદ નથી. માટે તે ભેદને નથી કહીને જૂઠો કહેવામાં આવ્યો છે. હવે એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી. અસત્યાર્થ કયો, જૂઠો કયો, નથી કયો. વિદ્વાન કહ્યું ને વ્યવહારનો વિષય નથી, એ કઈ અપેક્ષા એ ટીકાર દ્રષ્ટિના અનુભવની અપેક્ષા એ શુદ્ધ નહીં નો ધ્યેય પૂર્ણ અભેદ છે એની અપેક્ષા એ ભેદ નથી એમ કહ્યું. પણ સર્વથા ભેદ નથી જેમ માને છે એમ ન સમજવું. આ ગાથામાંથી એક નતુલા હતા ને, નાથ પ્રેમી કેવા, નાથનો પ્રેમી મુંબઈ દિગંબર પંડિત હતા. એ આ ગાથામાંથી કાઢતા ગાતો વેદાંતના ઢાળામાં ઢાળી જ ગાથા. કારણ કે પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય જૂઠી છે, વેદાંત પર્યાય જૂઠી છે કે છે એમ નથી બાપુ. પર્યાય તો બિલકુલ નથી એમ કે ના, એ તો પર્યાય ને દ્રવ દ્રષ્ટિમાં નથી દેખાતી માટે પર્યાય ને જૂઠી કીધી. પર્યાય પર્યાય પણ છે. સમજાણું કઈ?
રવિવાર નો દિવસ આ બધા ભાવનગર વાળા આવે છે ને, એમાં હજુ આવું આવ્યું હતા. હા, ગમે એટલી વાર વાંચે નહીં, આ તો અમૃત ના સાગર છે. હા હા, શું કહ્યું કે વસ્તુ છે ને આત્મા પદાર્થ, એમાં ભલે ગુણ હો ઘડિયાય હો, પણ એ વસ્તુ છે તેને દ્રષ્ટિ જે જોવે છે એટલે જ્ઞાન. દ્રષ્ટિ તો પ્રતીતરૂપ છે, જૂના તો જ્ઞાન છે. જે નય નો અંશ, જ્ઞાન નો અંશ, પ્રમાણ નહી, પ્રમાણ નો અંશ તો ત્રિકાળ ને જોવે ને પર્યાય ને જોવે, પણ એ પ્રમાણ નો એક અંશ જે શુદ્ધ નહી, જે અભેદ ને જોવે ત્રિકાળ, એવા અભેદ માં, એકાકાર માં, નિત માં ભેદ, અનેકતા અને અનિતતા ત્યાં હોતી નથી, દેખાતી નથી. માટે વ્યવહારને નથી એમ કહ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર નહીં ને નહીં નો વિષય બિલકુલ છે જ નહીં. એ તો ત્રિકાળીની દ્રષ્ટિની અભેદની અપેક્ષા એ એની દ્રષ્ટિમાં અભેદ દેખાય, માટે એની દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ નથી એમ કીધું. સમજાણું કે હવે વાણિયા ને આવા નવરાજ ન મળે ને આ બધા નિર્ણય કરવા. કપૂરભાઈ, ઘરમાં ન મળે, નપાસે જાય તો ન મળે, તેરાર જાય તો ન મળે આવા. હા હા, ધીમે થી સમજાય એવું છે પ્રભુ. એ તો આત્મા છે ને, એ તો આનંદ નું જ્ઞાન સાગર છે, એ જ્ઞાન કોને ન સમજે. આ તો અનંત કાળ માં નહી વાત, એવી અલૌકિક વાત છે. હા હા, પણ અભેદ ની દ્રષ્ટિમાં એક નય નો, શુદ્ધ નય નો વિષય જે અભેદ, એકાકાર, નિત્ય, એની દ્રષ્ટિમાં ભેદ, અનેકતા અને અનિતતા દેખાતી નથી. માટે ભેદ, અનેકતા, અનેક અને અનિત ને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ આની દ્રષ્ટિમાં સમજાણું કઈ સારી વાતો કરવી ઝીણી નોળી, સમજાણું કઈ કે બાપુ આ તો અલૌકિક વાતો શું કહીએ. અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો બાપુ, દુનિયાને જાણે છે ને આખા હિન્દુસ્તાન જાણે છે. 10,000 મેલ 3 વાર થયા છે આખા હિન્દુસ્તાન મોટર થી. આ વસ્તુ કોઈ જુદી બાપુ, આ તો સર્વજ્ઞ પરમેશ્વર એને જે જ્ઞાનમાં જણાણું, ત્રણ કાળ ત્રણ લોક ને જાણનારી, પર્યાય ને જાણી, એના અવાજમાં ધ્વનિ ઉછો ઓમ, ઓમ ધ્વનિ ઉછો એની રચના કરી આજ્ઞામાં સંતોજી, એમાં એનું આ એક આજ્ઞમ છે. એમાં પણ 11મી આ ગાથા, હા હા, વ્યવહારો ભૂયથો ભૂયથો દેશીઓ શુદ્ધનો. હા હા હા, વ્યવહાર ભેદ અનેક એક પર્યાય આદિ જૂઠી છે. આમ શબ્દ ઉપાડો પાડો, વ્યવહારો અભૂયથો ભેદ પર્યાય રાગ અનેકપણું જૂઠું છે. અને ભૂયથમ દેશીઓ ખરું, શુદ્ધ નહીં. ટીકાળ એક વસ્તુ તે સચ છે, ટીકાળ એક વસ્તુ સત છે, ભેદ અનેકતા અનિતતા તે નથી. એમ આ દ્રષ્ટિના વિષયમાં નથી દેખાતું, માટે તેને અવિદ્યમાન વહેવાને કહ્યો છે. પ
પણ એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિતને દેખી શું કે છે, વેદાંત વાળા સર્વવ્યાપક એક આત્મા જ કે છે, બસ પર્યાય ને અનેક ગુણો ને અનેક દ્રવ્યો ને એ માનતા નથી. અનેક દ્રવ્યો તો નહીં પણ અનેક ગુણો એ માનતા નથી. અનેક ગુણો તો ઠીક પણ આત્મા અનુભવ કરે આત્મા પર્યાય નો એ માનતા નથી. કારણ આત્મા અનુભવ કરે બે ભેદ થઈ ગયા. એ સચિભાઈ આ સચિભાઈ રે અમારે વેદાંતિ વિષ્ણુ હતા જો મોઢ મોઢ ભાવનગર વાંચે છે ક્યાં થાય. અહીં તો કે છે વેદાંત વાળા તો એક જ વ્યાપક કે છે, એક આત્મા વિજ્ઞાન ઘન. એમાં વિજ્ઞાન અને આત્મા એમ નહીં, એ તો એક રૂપ વસ્તુ. એનો ગુણભેદે નહીં, પર્યાય ભેદે નહીં, વિકાર નહીં, અનેકતા નહીં, અનેક દ્રવ્ય એ નહીં. તો વેદાંત મત વાળાઓ ભેદરૂપ એટલે ગુણના ભેદને કે બીજી ચીજને કે પર્યાયને અનિતને દેખી અવસ્તુ છે માયા સ્વરૂપ કહે છે. એ તો માયા છે, માયા યા માં યા તે માં નથી, યા માં માયા માયા યા માં એ નથી, યા તે નથી, પર્યાય નથી, ગુણભેદ નથી, અનેક નથી. એમ વેદાંત નો મોટો મત છે. મુસલમાન માં પણ એક સુફી ફકીર નો એક મત છે, સુફી ફકીર થાય છે એક માન્ય છે વેદાંત, પણ એ વેદાંત જેવું માનનારા સુફી ફકીર થાય. એક મેં જોયા હતા બોટાદ માં, બરાબર હું દરવાજા બહાર નીકળેલો અને એ બરાબર અમે આવતા હતા તો બધા ઉભા રહ્યા. આમ તો મારું નામ મોટું પ્રસિદ્ધ તો ખરું ને બોટાદ સંઘારા મંદિરા બધા હજારો પંદરસો માં બધા સોતેર નિશાળ સમૂર્તિ નિશાળ થી આવે. એટલો ફકીર ને ખ્યાલ હતો શું હતા હોય ઉદાસ ઉદાસ. હું આમ નીકળ્યો એટલે એક ઉભા રહ્યા. મેં કોઈને પૂછ્યું કે ફેંકું કે સુફી ફકીર છે વેદાંત ની જેવું માનનારા એક રૂપ વસ્તુ છે માનનારા. હમ ખુદા હૈ ખુદ યારો, બીજો ખુદા કોઈને હમ ખુદા હૈ. એ ફકીર હતા બોલા શું જોયા હતા, બે હતા ઘણું કહીને દરવાજો સબૂતાનો બહાર નીકળવાનો. ત્યાં અમે નીકળ્યા એ બધા રામ આવતા હતા પણ એક ઉભા રહી ગયા સુફી ફકીર. પણ આ તત્વ મને મળ્યું શું કરે બિચારા. વૈરાગ એમ દેખાતા મોઢે વૈરાગ ઉદાસ, બીજા સાધન જેવા મન પણ બધે દેખાતા. પણ એક એક રૂપ વસ્તુ છે કે હમ ખુદા સબ ખુદા એક જ ખુદા હૈ, હમ હૈ ખુદ ખુદા યારો. એનો એક થઈ ગયો છે નામ ભૂલી ગયા શું નહીં, સૂર્ય ચડેલો મનસુર મનસુર એક હતો એના નામ થાય છે એટલે એ તો અનલ બોલ્યા પણ એ નામ શું એનું મનસુર હતો. એક જ માને ફાંસી ચડાવ્યો, ફાંસી ચડાવ્યો તો બોલ અનલ હક એક ખુદા મેં હું ખુદા એક હૈ એવું છે કથામાં આવે છે ને. ફાંસી ચડાવ્યો ફાંસી ઉપર લોકો વિરોધ પીડ્યા ને તમે એક ખુદા તો હું ખુદા બધ ખુદા સબ ખુદા એક ખુદા હૈ ફાંસી ચડાવ્યો તો બોલ અનલ હક એક ખુદા હૈ દો દો ખુદા નહીં દો તત્વ નહીં ચડાવી લીધો કાશી. અહીં કે છે કે વેદાંત મત વાળાઓ ભેદરૂપ એટલે અનેરી ચીજને દેખીને કે પોતામાં ગુણ ભેદ દેખીને કે અનિતને દેખી અવસ્તુ એ વસ્તુ નથી એમ કે છે.
માયા સ્વરૂપ છે, પણ માયા સ્વરૂપ છે કે નહીં? તો બે થઈ ગયા, એક આત્મા ને એક માયા સ્વરૂપ. એટલે મોટી સત્તા થઈ ચાલી, પરમહંસી કહેવાય છે, મોટીલાલ રાજકોટના હતા, પરમહંસ. આમ અમારી દીક્ષામાં આવતા, વ્યાખ્યાનમાં આવતા ઘણા વર્ષથી, નિવાસીની સાથે. પછી દીક્ષા લઈ લીધી 95માં. પછી આવ્યા હતા અહીંયા, હતા રાજકોટ આવ્યા હતા. ખૂબ ચર્ચા કરી. પછી તમે કોઈ એક જ આત્મા છે માનું, તો એક આત્મા છે એમ કહેનાર જે છે તે એમ કે છે કે તમે સર્વ વેદાંત આત્યંતિક દુઃખથી મુક્ત થાઓ. તો એમ કહ્યું કે એનો અર્થ દુઃખ છે એનું અસ્તિત્વ છે, દુઃખ છે એનું અસ્તિત્વ છે. ત્યારે આનંદ આત્મા અને દુઃખ બે થઈ ગઈ હતી, અને દુઃખથી મુક્ત થાવ ત્યાં આનંદ આવ્યો, ત્યારે આત્મા અને પર્યાય આનંદ ની બે વસ્તુ થઈ ગઈ. બચ્ચા છે તે બહુ ચર્ચા થતા કબૂલ કર્યું છું, કારણ અમારો એને પરિચય ઘણો હતો પહેલેથી, નિવાસીની સાલ 3000 માણસ રાજકોટના વ્યાખ્યાનમાં આવતા એમ આવતા. 95માં આવ્યા હતા. પછી કોઈને ગમે એમ થઈ ગયું, ભાઈ એમ કંઈક પરમહંસ થઈ ગયા, દાસ મળવાની હતા. જાણતા તમે નહી, પછી ગુજરી ગયા. અહીંયા આવ્યા હતા, ખૂબ ચર્ચા થઈ. ભાઈ તમે એમ કહો કે એક જ વ્યાપક છે, ત્યારે વ્યાપક છે અને વ્યાપક નથી એમ માનનારું એ કોણ? નથી માનનારો પણ બીજી કોઈ ચીજ છે કે નહીં? નથી વ્યાપક સર્વ એવું માનનારા છે ને, એને સર્વ વ્યાપક કહે છે ને, તેનો થઈ ગયો કે સર્વ કેનાર. પણ એક નથી એવા માનનારા છે અને છે એવા માનનારા છે, એટલે બે અદ્વૈત થઈ ગયું, અદ્વૈત ન રહ્યું. આ વેદાંત વાળા તો ભેદ એટલે અનેક ચીજો, અનિત એટલે પર્યાય, એને દેખીને અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, અને સર્વવ્યાપક 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 એક એટલે વસ્તુ એક જ છે, સર્વવ્યાપક બે અભેદ એટલે ગુણભેદ નહીં. સર્વવ્યાપક એક અને અભેદ એટલે ગુણ નહીં, ભેદ નહીં. નિત્ય એટલે પર્યાય નહીં. ઘણા શબ્દો ઝીણા છે, એ તો સર્વવ્યાપક એક અને અભેદ એટલે એક માનનારા, અને અભેદ એટલે ગુણ ભેદ પણ માનનારા નહીં, અને નિત્ય એટલે પર્યાય માનનારા નહીં. શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવા સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. આહા, મોટો મત છે વેદાંત આખો. અમેરિકામાં એક ગયો છે મત વેદાંતનો, કારણ કે વાતો કરનારાને આવું વાતો હારી લાગે, એક આમ શુદ્ધ છે, નાતમાં એક છે. અમે તો આવે છે ને બોલ્યા મુંબઈમાં, નહીં અમેરિકાના, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરવા નીકળે છે મુંબઈમાં, નીકળે છે બાવા અમેરિકાના છે ને, જોયા છે આમ નીકળી જોયા હતા, કાંઈ બહાર ન મળે હરે કૃષ્ણ. બોલે ન્યાથી કંટાળ્યા હોય ને બહુ પૈસા પૈસા ને ઘણા પૈસા વાળા અબજોપતિ ત્યાં છે, પણ ક્યાંય શાંતિ દેખાતી નથી, એટલે બિચારા ક્યાંક બીજે શોધવા નીકળ્યા. પણ સચ શું છે તો હાથ અમુક કઠણ એને. હા હા, કે છે એ અજ્ઞાની ભેદને એટલે અનેક આત્માઓ અનેક દ્રવ્યને નહીં માનનારા, ગુણ ભેદને નહીં માનનારા, પર્યાયને નહીં માનનારા, એને અવસ્તુ કહેનારા, અને સર્વવ્યાપક એક અભેદને વસ્તુ કહે છે. એવું ઠરે પેલું કહ્યું ને કે અભેદમાં ભેદ દેખાતો નથી માટે ભેદ નથી એમ કહ્યું, પણ ભેદ નથી જ એમ માને તો વેદાંત મૂકી જશે. સમજાણું કાંઈ ધીમેથી સમજવું બાપુ, આ તો માર્ગ રહા. આ
એમું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધને ના પક્ષરૂપ, સર્વથા એકાંત અભેદને એકાકારને નિત્ય જ વસ્તુને માનવાની અપેક્ષાએ એકાંત શુદ્ધને ના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. એ તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને એક દ્રવ્ય ન માને, એક દ્રવ્યમાં ગુણ ભેદ ન માને, એક દ્રવ્યમાં પર્યાય ન માને, તો એક સુધનય નો એકાંત પક્ષ મીઠા દ્રષ્ટિ થઈ જશે, જૂઠી દ્રષ્ટિ થશે. અરે યાર, આવા અટપટી વાતો. તેથી નાથુરામ પ્રેમી છે તો કે નથી ગુજરી ગયા ગાથા. એ કહેતા કે આ ગાથામાં તો પર્યાય ને નથી એમ વેદાંત મંત્રને સંપતાપન કર્યું છે. વેદાંત મંત્રના ટાળાના સમયસાને ટાળ્યો છે. એ તને ખબર નથી બાપુ, કઈ અપેક્ષા ત્યાં કહ્યું છે. પર્યાય જૂઠી, ગુણ બે જૂઠા, અનેકપણું જૂઠું, કઈ અપેક્ષા એ કહ્યું છે. એ ટીકાવને દક્ષિણ દેખનારને, વસ્તુની અંતરદ્રષ્ટિ જોનારને, શુદ્ધથી આખા દ્રવ્યને જોનારને, ભેદ અણિતને અનેકતા દેખાતી નથી એની દ્રષ્ટિની અપેક્ષા એ તેને જૂઠી કહ્યું છે. પણ ભેદને અનેકતા અને પર્યાય નથી એમ માનવા જશે તો એકાંત મિથ્યા થશે. હા હા હા, સમજાણું કાંઈ? તેથી સર્વથા એમ કથંચિત અભેદ છે અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. કથંચિત શુદ્ધ નહીં એક છે, ગુણ પર્યાય અનેક છે. કથંચિત શુદ્ધ પૂર્ણ છે, પર્યાયની અપેક્ષાએ પણ અશુદ્ધ છે. એમ બે અપેક્ષા યથાર્થ જાણીને માને તો યથાર્થ દ્રષ્ટિ છે. સમજાવું કાંઈ? હા હા, માટે એવા એકાંત મતનો પક્ષ આવે મિથ્યા દ્રષ્ટિનો, જૂઠી દ્રષ્ટિ થઈ જશે. ભેદમાંથી ભેદ નથી એમ જ્યાં કહ્યું, અને અનેકપણુંને પર્યાય નથી એમ કહ્યું, એ તો અનેક રૂપની દ્રષ્ટિ કરાવવા અને એક રૂપની દ્રષ્ટિમાં પર્યાયને ગુણ ભેદ દેખાતો નથી માટે નથી એમ કહ્યું છે. પણ ગુણ ભેદને પર્યાય નથી એમ જો માનવા જઈશ તો સર્વથા એકાંત મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. હા હા હા, સમજાણું કાંઈ? પણ જે અભેદને જોવે છે એ પણ એક જ્ઞાનનો અંશ છે અને એનો વિષય છે. ત્યાં બે ભેદ થઈ ગયા. ભૂયત્તમ મસીદો ખલુ ત્રીજું પદ છે. ભૂતાર્થનો આશ્રય કરે છે તો આશ્રય કરનારી પર્યાય છે ને, આશ્રય છે ભૂતાર્થનો, ત્યાં બે ભેદ થઈ ગયા. સમજાણું કાંઈ? ભેદ ન હોય તો આ બે જૂઠું પડે છે. પણ જેણે નિમિત્ત ને રાગ ને પર્યાય ને ગુણ ભેદ થી દ્રષ્ટિ ઉઠાવી અને જેણે જ્ઞાનના અંશને નહીં છે, એટલે ટીકાળી નિતના બીજો અંશ છે તેના લક્ષમાંથી છોડી દઈ, એક ત્રિકાળી અંશ છે તેના ઉપર દ્રષ્ટિ કરતા બીજો અંશ છે એ ટીકાળીમાં દેખાતો નથી માટે જૂઠો કયો છો, પણ સર્વથા નથી એમ જો માની બેસે મિથ્યા દ્રષ્ટિ છે. હા હા, સમજાણું કાંઈ? માટે અહીં અહીં આ ગાથાની અપેક્ષામાં મારે ટીકા કરું પંડિતો પણ અહીં કહેવાનું આશી, બીજા ઠેકાણે તો કેવા કોણ કહે છે.
કે પહેલી આઈ છે, ગુણભેદ છે, અનંતા ગુણો છે, પણ અહીં જે કહેવામાં આવ્યું છે એ અપેક્ષામાં અહીં એમ સમજવું, આ ગાથાના અર્થવક્તાઓમાં એમ એને સમજવું કે જીનવાણી સાધવાદરૂપ છે, વિતરાગ પરમાત્માની વાણી સાધ નામ કથનચિત કહેનારી છે, કથનચિત ત્રિકાળે અભેદ છે નિત છે, કથનચિત પર્યાય અનિત છે એમ કહેનાર છે, કથનચિત અભેદ છે કથનચિત ભેદ છે, કથનચિત એક છે કથનચિત અનેક છે. આ હા હા એક ને એક તો એનો ગુણ છે એનો જે આત્માનો, એક પણ એક ગુણ છે ને અનેક પણ એનો ગુણ છે, ટીકાળીએ ભેદમાં પણ એક અનેક નામનો ગુણ છે, ઉતાળીમાં આવે છે એક અનેક. હા હા જેમ વાત ના જાય તો વસ્તુ તરીકે એક છે એવો એ પણ ગુણ છે, અને ગુણો તરીકે અનેક છે એવો પણ એનો એક ટીકાળી ગુણ છે. સમજાણું? તો અનેક ને ગુણ ને ન માને તો એક રૂપ દ્રવ્ય ને એને માન્યું નથી. બહુ જણ ઊંધી લઈ જતા હો, થોડું થોડું. હા હા એક અનેક ની વ્યાખ્યા તો કુર્તાની શક્તિમાં દીધી છે બહુ. એક છે અનેક છે, કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, પાદાન છે, એવા અનંત ગુણો છે અંદર. એક વસ્તુ છે, વસ્તુ તરીકે એક ગુણ અનંત છે, એ અનંત છે, અનેક છે, એ અનેકને એકાંત નહીં માનનારા અહીં એને જે કહેવામાં આવ્યું છે અનેક પણ નથી એ તો જીનવાણી સાધવાદ કહેનારી છે. ટીકાળને અભેદ બતાવવા કાળે ભેદ નથી એમ, ભેદને અનેકને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અરે અરે શબ્દે શબ્દે ફેર, જીનવાણી સાધવાદ રૂપ છે, પ્રયોજન વશ એ શું કે છે કે પોતાનું ટીકાળી શુદ્ધ ચૈતન્યનો પ્રયોજન સિદ્ધ કરવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે, અને શુદ્ધનો વિષય પૂરણ એક રૂપ દેખવો છે એવા પ્રયોજનને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનને વશે, ફળ અને હેતુને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે શું કહ્યું કે ત્રિકાળ ભેદ છે તે મુખ છે, એ મુખ કરીને તેને સત્યાર્થ કહ્યું છે, અને પર્યાય ને ગુણ ભેદ ને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું? પેટામાં રાખીને નથી એમ કહ્યું છે, જેમ તળેટી તો છે પણ ચડવું છે અહીં એટલે તળેટી નથી એમ કીધું, એ તો ચડવાની અપેક્ષા એ તળેટી નથી, પણ તળેટી તળેટી તરીકે છે. એમ આત્માની વર્તમાન દશામાં પર્યાય છે, આત્મામાં અનંત ગુણો છે, એની પર્યાયમાં રાગ આદિ છે, તેને પ્રયોજન વશે ત્રિકાળનો આશ્રય કરે, આશ્રય કરે તો સંકિત થાય, અભેદનો આશ્રય કરે તો સંકિત થાય, એવા પ્રયોજનને વશે મુખ્ય છે તેને નિશ્ચય કર્યો ત્રિકાળીને, અને પર્યાયને ભેદ છે તેને ગૌણ કરીને નથી કહ્યો છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. આ સમજાણું કાંઈ? આવો બધો વિષય ઝીણો
સમજવું પડશે કે નહીં બાપુ, આ મનુષ્ય તો હાલી જાય છે. આખું વિચારી દઈશ બાપા, એક વાર દેહ છૂટી જઈશ જાય, હાથમાં જ કઈ નાશ થયો છે એટલે ક્યાંક જશે પાછો રખડવા. ભાન નહીં કરે ને ઓળખાણ નહીં કરે રે, રખડવામાં પાછું છે. એથી કે છે કે એક વાર સમજવા માટે ત્રિકાળની દ્રષ્ટિ કરાવવા, નિતને આશ્રય કરાવવા, નિત તે સાચું છે અને અનિત તે ખોટું છે, એ નિતનો આશ્રય મુખ કરીને નિશ્ચય કરીને કહ્યું છે. અનિતને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. પ્રયોજનને વશ, જરૂરિયાતને કારણે, પ્રયોજન નથી જરૂરિયાતને કારણે. એટલે શું કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરાવવા સમ્યક દર્શન થાય એવી જરૂરિયાતને કારણે. પ્રયોજનને વશ નહીને મુખ્ય ગૌણ કરીને કહે છે. નિશ્ચય નહીને મુખ્ય કરીને સત કહ્યું અને વ્યવહાર નહીને ગૌણ કરીને અસત કહ્યું એવી જીનવાણીનું કથન છે. કેમ આમ કેમ કહ્યું? જીનવાણી સાદવાદ અપેક્ષા, સાદ એટલે અપેક્ષા, વાદ એટલે કેવું, અને તે અપેક્ષાથી કેમ કહ્યું કે પ્રયોજનને વશ સમ્યક દર્શનને શુદ્ધ લઈને સાચી કીધી અને એનો વિષય સાચો કીધો, એ કેમ કે એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. વ્યવહારને પર્યાયનો આશ્રય કરતા સમ્યક દર્શન થતું નથી. પ્રયોજનને વશ નહીને એટલે કોઈ નહીને નિશ્ચયને મુખ્ય કરી, નિશ્ચયને મુખને નિશ્ચય કરી, નિશ્ચયને મુખ્ય કરી એમ નહીં, એ બેમાં ફેર મોટો. જે મુખ્ય છે ટીકાળી તેને મુખ્ય કરી, એ છે એમ કહ્યું અને પર્યાયને ગુણભેદને ગૌણ કરી નથી એમ કહ્યું. છોટાભાઈ આમાં ન્યા ક્યાંય મળવા, ધંધામાં કલકત્તા હું જેવું નથી કઈ ન્યા. શેઠ કહે છે કે ભાઈ અહીંયા આવ્યા, શું કરવા અહીંયા આવ્યા છે, ન્યા ક્યાં છે? બાપુ માર્ગ પ્રભુ એવો માર્ગ છે અલૌકિક. પહેલો તો એને સમજવો કઠણ થયું છે. એની શૈલી, એની રચના, મને અર્થ કરનારા પંડિતો કેવા નીકળે છે, જુઓ આ એનો અર્થ છે પંડિતો. જયચંદ પંડિત છે, ગ્રસ્ત છે. પ્રયોજનને વશે નહીને મુખ્ય કરીને કહે છે. કેમ એમ કહ્યું? અભેદને સત્ય કહ્યું અને મુખ્ય કહ્યું અને ગૌણને પર્યાયને અસત્ય કહ્યું, ગૌણ કરીને નથી કહ્યું એમ કહેવાનું કારણ શું છે? સમજાણું કાંઈ એ વાત લીધી.